બનાસકાંઠા જિલ્લાના થરાદમાં છેલ્લા ઘણા સમયથી બહારથી આવેલા શ્રમિકો મુશ્કેલીમાં છે અને પોતાના વતન જવાની રાહ જોઈને બેઠા છે. આ શ્રમિક લોકો પોતાના વતન જવાની માંગને લઈ થરાદની પ્રાંત કચેરીમાં અનેકવાર રજૂઆત કરવા જવા છતાં તેમના વતન જવાની કોઈ જ વ્યવસ્થા તંત્ર દ્વારા ન કરવામાં આવતા આ શ્રમિક પરિવારોનું મોટું ટોળું આજે થરાદના બસ સ્ટેન્ડ ઉપર પોતાના વતન જવાની માંગ સાથે પહોંચી ગયું હતું અને પોતાના વતન જવાની જીદ ઉપર ઉતરી આવ્યું હતું. રોષે ભરાયેલા ટોળાને શાંત પાડવા માટે થરાદ પોલીસ પણ ઘટના સ્થળ ઉપર પહોંચી ગઈ હતી. પરંતુ શ્રમિક લોકો જે બાળકો સાથે થરાદ બસ સ્ટેન્ડ ઉપર પહોંચ્યા હતા તેમણે જણાવ્યું હતું કે તંત્ર દ્વારા જો તેમને વતન મોકલવા માટે કોઈ વ્યવસ્થા કરવામાં નહીં આવે તો તેઓ ચાલતા જ તેમના વતનની વાટ પકડશે. થરાદ બસ સ્ટેન્ડમાં વતન જવાની જીદ ઉપર અડેલા લોકોને લઈ મામલો ઉગ્ર બની ગયો હતો ત્યારે આ મામલાને થાળે પાડવા માટે થરાદના પ્રાંત અધિકારી પોતે થરાદ બસ સ્ટેન્ડ ઉપર પહોંચ્યા હતા અને આ બાબતે શ્રમિકોને સમજાવી તેમના વતન મોકલવાનું આશ્વાસન આપતા મામલો થાળે પડ્યો હતો. સ્થાનિક પ્રાંત અધિકારીએ આ તમામ શ્રમિકો માટે જમવા તેમજ રાશનની કીટની વ્યવસ્થા કરી આપી હતી. રોજ થરાદ ટાઉનમાં રહેતા આશરે 200 જેટલા પરપ્રાંતીય શ્રમિકો જેઓ ઉત્તર પ્રદેશના વતની હોય અને તેઓને તેમના માદરે વતન ઉત્તર પ્રદેશ મોકલવા બાબતે તેઓને એવા મેસેજ મળેલા કે આજ રોજ અમારી ટ્રેન છે, જેથી તેઓ બસ સ્ટેશનમાં આવી ગયા. પરંતુ તેઓને આ બાબતે યોગ્ય સમજ આપવામાં આવી અને તેઓને જણાવવામાં આવેલ કે જ્યારે પણ તમારી ટ્રેન પાલનપુરથી ઉપડવામાં હશે ત્યારે તમને અગાઉથી પ્રશાસન, નગરપાલિકા દ્વારા, મામલતદાર કચેરી દ્વારા તમારા ઘરે આવી, રહેણાંક મકાને આવી જાણ કરવામાં આવશે અને તમને અહીંયા થરાદ ખાતેથી અલગ અલગ બસોમાં બેસાડી અને પાલનપુરમાં મોકલવામાં આવનાર છે તેવી સમજ કરતા અને 2-3 દિવસમાં તેમની ટ્રેનની વ્યવસ્થા થવામાં હોય જેથી તેઓને આવી હકીકત સમજમાં આવતા તેઓ લોકો તમામ જે અહીંયા યુપી જવા માટે ભેગા થયેલા હતા તેઓ તમામ પોતપોતાના રહેણાંક મકાને હાલમાં જતા રહેલ છે. કોઈ હોબાળો કે કોઈ ઇસ્યુ મજૂરોને શ્રમિકો બાબતે થયેલ નથી. થેન્ક યુ. ખાસ કરીને સાહેબ, આમના માટે 2 દિવસ રહેવાના જમવાની વ્યવસ્થા શું કરવામાં આવે? અત્રે જે શ્રમિકો રહે છે એ તમામ શ્રમિકોને યોગ્ય અને પોષણક્ષમ જમવાનું મળી રહે તે માટે તમામ પોષણક્ષમ ખોરાક બાબતે તેઓને રાશન કીટ બનાવી અને 40 રાશન કીટ SDM સાહેબ તરફથી નગરપાલિકામાં વહેંચણી કરવામાં આવનાર છે. લોકડાઉનને લઈ થરાદ નગરપાલિકા દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોના વૈશ્વિક મહામારીના સંક્રમણને અટકાવવા થરાદ નગરપાલિકા વિસ્તારમાં સોમવાર અને મંગળવારે સાવચેતીના ભાગરૂપે કરિયાણાની દુકાન બંધ રાખવામાં આવશે. સોમવારે અને ગુરુવારે પાલિકાના હદ વિસ્તારમાં શાકભાજીનું વેચાણ ચાલુ રહેશે. આ નિર્ણય આગામી 17 મે સુધી મેડિકલ સેવા અને દૂધ સેવા ચાલુ રહેશે. થઈ એટલે એ લોકોએ સ્વૈચ્છિક મંજૂરી આપી છે કે સોમ અને મંગળવાર પૂરતું એ લોકો શરૂ રાખશે અને 5 દિવસ ત્યારબાદ બંધ કરી દેશે 17 તારીખ સુધી. ત્યારબાદ જે નિર્ણય લેવામાં આવશે 18 તારીખે સરકારનો, એ મુજબ એ લોકો કામગીરી કરશે અને શાકભાજી અને ફ્રૂટ્સવાળાને સોમવાર અને ગુરુવાર 2 દિવસ જ ચાલુ રાખવાનું છે. ત્યારબાદ એના વચ્ચેના દિવસો બંધ રાખશે અને ત્યારબાદ 18 તારીખે જે નિર્ણય થાય એ પછી આગળ એ લોકો બંધ કરી. કરિયાણાનું કઈ રીતે છે? કરિયાણું જે છે સોમ અને મંગળવાર એટલે કાલે અને પરમ દિવસે ચાલુ રહેશે, પછી 5 દિવસ સળંગ બંધ રહેશે. તો બીજી તરફ આજે થરાદના મુખ્ય બજારમાં લોકડાઉનના ધજિયા ઉડતા નજરે પડ્યા હતા. લોકો કરિયાણા અને શાકભાજીની દુકાનો ઉપર સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યા વગર જ ખરીદી કરતા નજરે પડ્યા હતા. ત્યારે પોલીસે વેપારીઓને સમજાવતા પોલીસ અને વેપારીઓ વચ્ચે સંઘર્ષના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા.